નમસ્કાર, શ્રી સત્યપ્રકાશ વિદ્યાપીઠ દ્વારા આયોજિત ઓનલાઈન અભ્યાસમાં સ્વાગત કરું છું. કેમ છો બાળકો, મજામાં ને? તો કાલે તમે ગુજરાતીનું હોમવર્ક કર્યું, તો આજે આપણો વિષય છે ગણિત. અને ગણિતમાં આપણે શીખીશું અંક, અને અંકમાં શીખીશું અંક બે. જેમ કે આપણે આગળ એકડ એક શીખી ગયા, તો એકડ એક પછી શું આવે? બ ગડે બે. તો આજે આપણે શીખવાનું છે બ ગડે બે. જુઓ, આપણે પ્રથમ તો પહેલાં આવો એકડ એક શીખી ગયા, હવે આજે આપણે શીખવાનું છે આવો બગડે બે શીખી ગયા, અને હવે આપણે આજે શીખવાનું છે ત્ર ગડે ત્રણ. કેમ કે એકડે એક, પછી બગડે બે, અને હવે આવશે ત્ર ગડે ત્રણ. તો આજે આપણે શીખવાનું છે ત્ર ગડે ત્રણ. તો આજે કેટલી તારીખ છે? પહેલાં તો ત્રીસ તારીખ. તો આજે આપણે લખવાનું છે, પહેલાં તારીખ લખશું ત્રીસ છ ચાર વીસ, અને વાર કયો છે? મંગળવાર. તો આપણે લખશું મંગળવાર. ચાલો, લખાઈ ગયું. તો આજે આપણે શું શીખવાનું છે? ત્ર ગળે ત્રણ, એકડે એક, બગડે બે, અને આજે હવે ત્ર ગળે ત્રણ. તો સૌ પ્રથમ તો આપણે પહેલાં ઘૂંટીશું. ટપકા ઉપર જ વ્યવસ્થિત સરસ પેન્સિલ ફેરવશું, જેથી કરીને આપણો વળાંક એકદમ સરસ બને અને આપણને સરસ અંક લખતા આવડી જાય. આને કહેવાય ત્ર ગળે ત્રણ. ત્ર ગળે ત્રણ. હવે આવા ત્રણ ટપકા આપ્યા છે, એક બે અને ત્રણ. તો તમારે શું કરવાનું છે? તો પ્રથમ ઉપરના ટપકે પેન્સિલ રાખી બીજા ટપકા સુધીનો ગોળ વાટકો, પછી ઉપર જઈ અવમીંડું કરવાનું છે, મીંડું કરી નીચેના ત્રીજા ટપકા સુધીનો ગોળ વાટકો કરવાનો છે. આપણે આગળ ગોળ વાટકા શીખી ગયા ને તે મુજબ જ. તો આને કહેવાય ત્ર ગળે ત્રણ. દરેક અક્ષર વચ્ચે મીંડાવાળો કરવાનો છે, તે ખાસ ધ્યાન રાખવાનું છે, અને બંને ગોળ વાટકા એકદમ સરસ એક સરખા જ કરવાના છે, નાના મોટા કરવાના નથી. જો તમે આવો મીંડા વગરનો આમ કરી આમ કરી નાખશો, તો આ ત્ર ગળે ત્રણ ખોટો પડશે. અથવા તો તમે આ મોટું આવડું કરશો, પછી મીંડું કરીને આ બીજો વાટકો નાનો કરશો, તો પણ ખોટું પડશે. માટે બંને ગોળ વાટકા એકદમ સરસ અને વચ્ચે મીંડાવાળા કરવાના છે. ત્ર ગળે ત્રણ, અને કહેવાય ત્ર ગળે ત્રણ. ત્ર ગળે ત્રણ, 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 ત્ર ગળે ત્રણ. જુઓ બાળ મિત્રો, આપણો લખાઈ ગયો ત્ર ગળે ત્રણ. બધા એકદમ સરસ છે, જેમ કે આપણે આગળ શીખવ્યું ને કે
કે દરેક ત્રગડે ત્રણ આવો ગોળ મીંડાવાળો કરવાનો છે અને આવા ગોળ વાટકા પણ એક સરખા જ કરવાના છે। અહીંયા જો મીંડું નથી તો આપણો ત્રગડો ખોટો પડ્યો છે। અહીંયા ઉપર અને નીચેના ગોળ વાટકા નાના મોટા છે તો પણ ખોટો પડ્યો છે। તો હવે આ બધામાં જોવો જોઈને બધા એકદમ સરસ છે કે નથી। તો તમે જો અહીં જો આ છે, આમાં ગોળ મીંડું નથી તો આપણો આ ત્રગડો ખોટો પડશે। આમાં પણ નથી અને ગોળ વાટકા પણ નાના મોટા છે તો આ પણ ખોટો પડશે। આ પણ ત્રાંસા છે તો આ પણ ખોટો પડશે। તેવી રીતે જો આમાં મીંડું છે પણ આ બે ગોળ વાટકા કેવા છે, નાના મોટા, તો પણ ખોટો પડશે। તો આપણે આવી રીતે વચ્ચે લખશું તો આપણો અંક ખોટો પડશે। માટે આપણે આવો જ એકદમ સરસ કરવાનો છે, વચ્ચે ગોળ મીંડાવાળો અને બંને ગોળ વાટકા એક સરખા, ત્રગડે ત્રણ, ત્રગડે ત્રણ લખાઈ ગયું। ત્યારબાદ અહીં જુઓ તમે, આ શેના ચિત્ર છે, ફૂલના। તો આજે આપણે શું લખ્યું, ત્રગડે ત્રણ। તો આ ત્રગડે ત્રણ આપણે અહીંયા ત્રણ ફૂલ આપ્યા છે પણ એ આપણે એકથી ગણવાના છે, ગણિત છે એટલે એકથી। તો ફૂલમાં લીટી કરીને પહેલાં એકથી શરૂ થાય તો લીટી કરતું જવાનું અને બોલતું જવાનું, એક બે અને ત્રણ। તો આ કેટલા ફૂલ થયા, ત્રણ, એક બે ત્રણ। નીચે ચોરસ બોક્સ આપ્યું છે તેમાં આપણે લખીશું ત્રગડે ત્રણ। આપણો બની ગયો સરસ મજાનો ત્રગડે ત્રણ। તેવી જ રીતે આપણે આગળના અંક શીખ્યા તેની પણ પ્રેક્ટિસ કરવાની છે, જેમ કે એકડે એક, બગડે બે ને ત્રગડે ત્રણ। તો દરેકનું સરસ મજાનું વર્ક કરી અને રિવિઝન કરવાનું છે। આભાર।